ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ગુજરાતી વિષયમાં આજે આપણે 8મો પાઠ છત્રી જોઈશું. લેખક છે રતિલાલ બોરીસાગર અને આ એક હાસ્ય નિબંધ છે એ આજે આપણે જોશું. અહીંથી થોડા એટલે કે 7-8 વર્ષ પાછળ જઈએ, જ્યારે તમે બીજા કે ત્રીજા ધોરણમાં ભણતા હશો ત્યારે દરેકની સાથે સ્કૂલમાં પેન્સિલ ખોવાઈ જવી, રબર ગુમ થઈ જવો, નોટબુક તો બાજુવાળાના દફતરમાં 2 દિવસ રહે ને પછી પાછી મળે, ફૂટપટ્ટીના તો 2 કટકા થઈ જ ગયા હોય વગેરે ઘટનાઓ બની હશે. વસ્તુ ભૂલી ગયા પછી મમ્મી પપ્પા આગળ મૌન વ્રત લઈ ઊભા રહી જવા, મમ્મીની રોજની સલાહ આજે પેન્સિલ ખોવાવી ન જોઈએ ને છતાંય આગળ જણાવ્યો એ ક્રમ સતત ચાલુ જ રહે, બાળપણ બધું ભૂલાવી દે, કોઈ જાતની પરવા નહીં, ખોવાઈ જવું હોય તે ખોવાય ને તૂટવું હોય તે તૂટે, આપણે જીવો મસ્તીમાં. પરંતુ મિત્રો, ઉંમર લાયક થયા પછી આવું ચાલે ખરું? ઘણા એવા ભૂલકડા હોય છે કે ઉંમર લાયક હોવા છતાં એ ઉંમરને લાયક નથી હોતા. મિત્રો, ચાલો એવા ભૂલકડા લેખકનો પાઠ ભણીએ. લેખકનું નામ દુકાનમાંથી એમને
दुकानदार ने पूछू के साहेब छतरी छे तो वर्ष में तूटी जाए पण दुकानदारे कीधु के टकाउ छतरी अमारी पास नहीं અને એ કહે છે કે આવી છત્રી છે એ અમે રાખતા નથી એમ કદાચ કોઈ નહીં રાખતું હોય એટલે તમારી પાસે છત્રી ટકે એવો ઉપાય તમારે શોધી કાઢવો પડશે એવું પેલા દુકાનદારે લેખકને કહ્યું તો પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતીને ચામડાથી ભરી દેવાનો હુકમ કાઢનારા રાજાને એક માણસે કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા. કદાચ રવિન્દ્રનાથ ટાગોરની આ વાર્તા છે. તો હવે મિત્રો અહીંયા આ લેખકે જે દુકાનદારને પૂછ્યું હતું કે છત્રી ન ખોવાય એવો તો મને કંઈક ઉપાય શોધી આપો ત્યારે લેખકને યાદ આવે છે કે રાજાએ બહુ પહેલાના સમયમાં રાજાએ વિચાર્યો છે કે પોતાના કુંવરને કાંટો ન વાગે એટલે રાજા પાસે તો અઢળક પૈસો હોય એટલે નક્કી કર્યું કે આખી ધરતી છે ચામડાથી મટાવી દઉં તો મારા કુંવરને કંઈ કાંટો ન વાગે. એટલે પેલા માણસે જે બૂટ સીધો છે એને વિચાર્યું કે આખી ધરતી જો ચામડાથી મળી દેવાની હોય એના કરતાં રાજાના કુંવર માટે જો બૂટ બનાવી આપ્યું તો કેવું સારું. એટલે પેલા મોચીએ ચામડાના બૂટ છે એ કુંવર માટે સીવી આપ્યા એવું એક રવિન્દ્રનાથ ટાગોરનું કાવ્ય છે. તો હવે પેલો જે દુકાનદાર છે એને ટાગોરના કાવ્યો કે એવું કંઈ વાંચ્યું ન હોય કે ટાગોરના જે કાવ્યો છે એ જાણતા ન હોય પરંતુ ટાગોર વિશે એ ક્યારે ન જાણતો હોય છતાં પણ કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના હાફા મારવાનું છોડી છત્રી શોધવા છત્રી ખોવાય નહીં એવો ઉપાય શોધવા માટે તે મને સમજાવી રહ્યો હતો. તેમની વાત મને સાચી લાગી પણ છત્રી ન ખોવાય
ઘર સુધી પહોંચતા સુધી પણ છત્રી ખોવાઈ જવાના વિક્રમો મેં એક કે બે વાર નોંધ્યા છે. તો હવે લેખક કહે છે કે છત્રી ન ખોવાઈના માટે મેં ઘણા બધા ઉપાયો કર્યા છે, પણ મારી પાસે મારા સાનિધ્યમાં એટલે કે મારી પાસે છત્રી ટકતી જ નથી. છત્રી જેટલી બધી ચંચળ બની જાય છે, મારો ત્યાગ કરી દે છે એમ લેખક પોતે અહીંયા હાસ્ય નિબંધ લખ્યો છે. એટલે મજાકમાં એમ કહે છે કે હું છત્રી ભૂલી તો જાઉં છું, પણ છત્રી જ મારો ત્યાગ કરી લે છે. અને હજી તો દુકાનેથી લઈને ગયા હોય ત્યાં જ એમની છત્રી ઘણી વાર ખોવાઈ ગઈ હોય એવું પણ બન્યું છે. એવા ઘણા બધા વિક્રમો નોંધ્યા છે એવું તેઓ કહે છે. તો હવે પેલો દુકાનદાર છે એ લેખકને જુદા જુદા પ્રયોગો કરવાનું કહે છે કે તમે છત્રી છે એ ગળામાં માળાની જેમ પહેરી લો, દોરી રાખીને, દોરી સાથે છત્રી બાંધો, છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો, વરસાદમાં ભીની થયેલી છત્રીથી શોર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછા વીટી રાખજો, બરાબર. એટલે એવા બધા તો ઘણા બધા ઉપાયો છે એ પેલા દુકાનદારે લેખકને કહ્યા કે તમે એમ કે દોરી રાખો, છત્રી બાંધી રાખો, પછી તમારું શર્ટ ભીનું ન થાય એ માટે ગળામાં ઓછાડ રાખો. એવા ઘણા બધા ઉપાય છે એ લેખકને પેલા દુકાનદારે આપ્યા. તમે છત્રી સાચવવા તમારી સાથે ફરે એવો પગારદાર માણસ રાખો. અને લોકો બહાર જવાનું હોય તેટલો વખત પૂરતો ડ્રાઈવરને રાખે છે તેમ તમે તો મિત્રો જોશો કે ઘણી વ્યક્તિઓ બહાર ગામ જવું હોય ત્યારે પોતાની ગાડી હોય તો ડ્રાઈવર છે ભાડે રાખતો હોય છે. એ પેલા દુકાનદારે લેખકને કીધું કે તમે કોઈ એવો પગારદાર માણસ રાખો કે તમારી છત્રી છે એ સાચવી શકે. અને બે ત્રણ કલાક પૂરતો માણસ રાખો એવું એમને સલાહ સૂચન આપી. તો હવે એના પછીનો પાઠ છે એ આપણે આવતા તાસમાં જોશું. અસ્તુ.